કામ આપતા, દૈડો નથી કરતા. બોલ બાપા, હારું ને? તો વાંધો નહીં. અને આ નહીં વાહે તો ભાઈ મારું મગજ ખાઈ ગયા છે. પાયલા ને ડોક્ટર સાહેબ, અમે કીધું આ સુભાષભાઈ ડોક્ટર નાને પણ 150 ફોટા પાડજો. મને કે ફોન કર્યો કે સગાભાઈ આ હા હા કે ગોપી એને કહી જ દો, એને કહી જ દો. હું કહું ભાઈ એને કઈ ઈ કે ગમે, હું કોઈને કઈ બહુ ગાતા નથી આવતો, શીખાવ કે હાલશે કહી જ દો. કે વાહ, આગળ ફોટા પડ્યો ઈ છકડા. આ ઘડી કાય નાનભાઈ ગયા, નાનભાઈ તમે આગળ ઘડી ગાયું હોત તો અમારે તો ફોટા પડવા હોવાર થઈ જાત. અટળ ઉધીમાં પેલો છોકરો મારી આરી સેલ્ફી લીધો એવો, મારી કોઈ સેલ્ફી નું પાડે લ્યો, હવે બદલાવું જોહે. ઘાઘરી રે નહીં મારી ઘણી ને, આપણે પહેરી ન હોય અને હું ઘાઘરી પહેરીને આવું તો શું થાય, જાણે ટોલ નાખે વિભા. ખરેખર તારું તો હું ગગી રૂપ. ખરેખર આ એક ફોટો મોદી સાહેબ ને મૂક. નીકળ્યા છે ને દઈ દે પછી ગુજરાત ની 5 કરોડ જનતા, મારી વાલી મહિલા મંડળ બહેનો, આંગણવાડી કાર્યકર્તાઓ, ગુજરાત ની અંદર કોરોના આવ્યો છે ને હમણાં જ હું બીજો રોગ લાવીશ, બાકી કોઈને હેખે જીવવા નહીં દઉં. હા એવા જો હા, અમારી ઘડી ગમે ન્યામી હોય ન્યા હોય, આ સરની ટોળકી તો ગમે ન્યા હોય ડોક્ટર સાહેબ, બહુ ગમે ન્યા. હા વોટ્સઅપમાં નાખી દઈએ. તમે જા રહી જો, તમને ખબર ન પડે ભોટ ઉકીને કહેવાય ને ટોલી કીને કહેવાય. વાર છે બટા, જ્યાં સુધી નેકરું ફોટું છે ને ત્યાં સુધી મજા છે, ગમે એવી હાકડમાં વરી જાય, પણ વાહે આવી ટોલી ફીટ થઈ જાય ને પછી લાંબા ટર્ન લેવા પડે. ને ટોલીમાં પછી 2-3 માલ ભરાઈ જાય, પછી ટાપ ન પડે, લોમાં ઝાંકવી પડે, ટાપનો વેત રહે નહીં. હા આ ટોલી છે આપણે ભોડાથી, એટલે તમને કહી દઉં એમ, બહુ ટોલી કાંઈ કરતા નહીં નીકળ્યા ભોડા. હા ટોલીમ નો હું ટોલો થતો થાય, આ બુલડોઝર ને તમે ટોલી કરો હાલે. પણ જો કે સરસ મજાની જય જય. પી પાણી પી, નરવાય બાકી એમ છે, પાટિયા પડ્યા તો એક દુકાન નું ફર્નિચર થઈ જાય. કોઈ આ તો આપણો જેલા, હું તો આગુ નામ જોતો જોતો આવ્યો, તારે વાંધો નહીં તું જોતો બધા અજાણ્યા કોઈ જોઈ તો ભાઈ જાઉં. અને હે ને જો આ ગોરાના બોલ ચાલુ થાય ને, અરે ધ્યાન લાગી, હું તને બોલ ઉઘરાવ મોકલું ને ભાવલી તને કહું, આમ બહુ આગળ ન જાઉં, ન્યા કૂતરી વ્યાણી વળખું કર લઈ તમા છે ઘણી. પણ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, જો કે મારો વિષય તો છે ને હાસ્યનો છે, પણ આજ આ ગામ એવું છે કિમભાઈ, હા અમે આ ગામમાં પ્રોગ્રામ કર્યો, પણ આ ગામ છે ને કીર્તનનું શોખીન છે. ચાલે કેવાય નહીં, તું અમારી ભાષા નો અમે જ વ્રત ભાષા છે. ગરમ પાણી હો, તારે પીવું, પીને નગર પાછા ભૂત થાય. બાપા ક્યાં જાણે વગર હતા, પ્રશ્નાવળા ના હતા ભાઈ. આ ગામ છે ને કીર્તન નું શોખીન હતું, એટલે આપણે અટાણ તો શું છોકરાઓને ઘડીક મજા આવે ને, ટાય તૂટી જાય. અને હવે તમારા બધા ઉપર
બોલ ફાસ્ટેક લાગુ પડશે આગળ ટોલ નાકું નીકળી ગયું ફાસ્ટેક લાગુ પડશે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો ઓગારી ધોનીએ પાણી ભરેલો ગોરો લઈ અને અમારી મંડળીના કલાકાર મિત્રો એમની કલા બતાવે જો કે પૈસા તો તમે ખૂબ આપ્યા પણ ગૌ માતા માટે મરું પણ માગું નહીં અપને તન કે કાજ મરું પણ માગું નહીં અપને તન કે કાજ પણ ગૌ માતાને કારણે અમને માગતા ન આવેલા જ એવું સરસ મજાનું જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં ગણવામાં આવી છે જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે એવી આપણી બધાની માં ગૌ માતા અને મિત્રો એ ગૌ માતાના લાભાર્થે સરસ મજાની કૃષ્ણ લીલાનું આયોજન અને હિમાય માં ભગવતી માં જગદંબા માં મોમાઈ માં ચામુંડા માં મોગલમાં માં સોળવ માતાજી માં ખોડિયાર માતાજી એમનું સરસ મજાનું બાનું લઈ અને અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવે પણ પહેલી વસ્તુ તો એ કે આને ગોરો ન કહેવાય ગોરો તો પાણી અરે મૂકી નહીં કહેવાય કોઈ ડોહેલું ઉલરી જાય અને શિયાળાટા ફરીને શમશાનમાં ખંભેથી ફોડી નાખીને ગોરો કહેવાય પણ ગોરામાંથી ગરબાનું સ્વરૂપ આપવામાં આવ્યું અને કોઈ પણ માતાજીનો ગરબો હોય પછી માં ખોડલ નો હોય માં આવડ નો હોય હા માં ગાત્રાળ નો હોય કે માં મોમાઈ નો હોય કોઈ પણ માતાજીનું બાનું એના શિર ઉપર એમને એમ ધારણ ન થઈ શકે એમને એમ ધારણ કરો તો કલાકારને પાપ લાગે જોવા વાળાને પાપ લાગે રમવા વાળાને પાપ લાગે અને મિત્રો તમે ગમે એવું મંદિર બનાવો મંદિરનું શિખર બની જાય મંદિરનું કામ પરિપૂર્ણ થઈ જાય એનું શિખર બની જાય પછી એના ઉપર જે મીંડું સડાવો ને મીંડું ગોળ હોય એ માં શક્તિનું પ્રતીક છે અને એ મીંડું સડાવો તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે અને તમને બધાને ખબર છે તમારા ગામમાં આ બાજુ ભોવાઈ આવે કે નહીં રમવા વ્યાસ તરગારા નથી આવતા આ તો આવતા હોય ને તો એ પેલા દાદા ગમે ગામમાં નાટકની શરૂઆત કરે ને એટલે પેલા હતાધારનો રાસ ગાય આપા ગીગાનો શા માટે કે એને ભગવાને જે કઈ કલા આપી છે અમને બધાને ભગવાનની આ દેન છે કલા છે એ કલા આપી છે ને એ કલા નિમિત્તનો એ ભાગ કાઢે ધર્માદાનો એમ અમારા કલાકારને આવડી મોટી માતાજી કલા આપી વગર ઈંધોણીએ પાણી ભરેલો ગોરો નકર તમે જોઈ લો કુંભારના હાથની કારીગરા એવી હોય કે ગોરાનું તળિયું નીચેથી ગોળ બનાવ્યું હોય અને ભગવાનની કૃપા આવી છે આપણું માથું ઉપરથી ગોળ હોય બે વસ્તુ ગોળ રાખો એ રે નહીં અશક્ય છે પણ જેના ઉપર જગદંબાની દયા છે માં ભવાનીની દયા છે એવી સરસ મજાની કલા અમારા કલાકારને આપી છે તો એ કલા રજૂ કરવા માટે કંઈ ને કંઈ અમે પણ ધર્માદાનું કાઢતા હોય ધર્માદો કરતા હોય અને અહીંયા જે કંઈ ધર્માદો નીકળશે ને ગૌ માતામાં વપરાવાનો છે અમે કોઈ લઈ જવાના નથી એટલે અમારા મંડળીના નિયમ મુજબ માતાજીનું બાનું શિર ઉપર પધરાવવા માટે 100 રૂપિયાનો એક બોલ એવા 151 બોલ કરવા ને 151 તો કરવા જ 151 બોલ અને જે કઈ બોલ 100 રૂપિયાનો એક બોલ પછી કોઈ 5 બોલ આપે તો 5 ગણાય 10 બોલ આપે તો 10 એવા 151 બોલ આપણે માતાજીના નામ ઉપર અને જે કઈ બોલના પૈસા છે તમામ ગરબાની અંદર જે પૈસા થાય એ તમામ પૈસા ગૌ માતાના અને મિત્રો એવી ગાય માતા જો કે વિચાર કરી લેજો ભગવાને આપણે આવી મહામારીઓ આવે બીમારીઓ આવે અને આપણે બધા બેઠા છીએ બધા ખેડૂતના દીકરા છીએ ખેતી કરીને આપણી રોજી રોટી કાઢી છે ખેતી આપણો મુખ્ય ધંધો છે પછી ભલે આપણે ગમે ત્યાં ગયા હોય પણ મુખ્ય વિષય ખેતી છે અને ખેતી કરતા હોય મિત્રો તો યાદ રાખજો કે ભગવાન કાળીયો ઠાકર કૃષ્ણ પરમાત્મા મુરલીધર ખેતી કરતા હોય ને ખબર હોય કે ભગવાન એક વરાથી પૂરતો ખાલી રૂઠી જાય એક જ વર પૂરતો આપણાથી મોઢું ફેરવી લે આપણાથી રિહાઈ જાય અને એક વર પૂરતો ખાલી આપણા એરિયામાં આપણા તાલુકામાં આપણા જિલ્લામાં દુકાળ પડે તો એ કેવી દિશા થાય વિચાર કરજો એ ખેડૂત હોય એને ખબર હોય એ દુકાળ પડે તો કેવી દિશા થાય અને એ દુકાળના 12 મહિના કાઢવા માટે આપણું કુટુંબ કબીલા ઘર બહાર આપણી બેહુન માલ ઢોર એને નિભાવવા માટે બીજે જવું હોય તો કેટલું અઘરું લાગે વિચાર કરજો ખાલી એક વર 12 મહિના કાઢવા જવા હોય તો એ દુકાળ ગાળવા માટે તમારે તમારો તાલુકો જિલ્લો મૂકીને બહાર જવું પડે તો કેટલું અઘરું લાગે વિચાર કરજો એમ જે ગાય માતાનું વિચાર કરી લેજો મિત્રો કે જે ગાય માતાનું 3-3 વર્ષ આપણે દૂધ પીધું જે ગાય માતા 2-3 વર્ષ આપણે દૂધ દે અને દૂધ દેતી બંધ થઈ જાય
એ દૂધ પી અને કોઈ બાળક યુવાનીમાં પરિવર્તન કરે, ગાય માતાનું દૂધ પી, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ કલેક્ટર બને, અને જેથી ગાય માતા દૂધ દેતી બંધ થઈ જાય, તેથી એને આપણે રેઢિયાર કરવા માટે છોડી. તો વિચાર કરજો, પારેલ કૂતરું હોય ને આંગણું નથી મૂકતો. એમ ગાય માતાને જેથી રેઢિયાર કરવા માટે છોડો ને, તો ડેલી ની બારોબાર કાઢો ને તો ગાય માતા હળી કાઢીને પાછી ઝાપામાં વહી આવે, એને પાદર સુધી મેલવા જાવ તો હળી કાઢીને વહી આવે, અને છેલ્લે ભરના દીકરા આપણે નરાધમો. જેથી લાકડી લઈ અને ગાય માતાને ગામનો હિમાલય વટાવા જાય ને, તેથી ગામને હિમાલય ઊભી ઊભી ગાય માતાને આંખમાંથી દળદળ આહુડા પડતા હોય ને કેવા નિહાળ નાખે. અને જે જે જગ્યાએ મિત્રો ગાય માતા નિહાળ નાખ્યા ને, ત્યાં ધરતીકોપના આંચકા આવ્યા, સુનામી આવ્યા, વાવાઝોડા આવ્યા. આપણું સૌરાષ્ટ્ર, આપણું કાઠિયાવાડ, આપણું ગુજરાત કુદરતના એક એક પ્રકોપ થી, પછી સુનામી હોય, વાવાઝોડું હોય કે ધરતીકોપ હોય, કુદરતના એક એક પ્રકોપ થી જો આપણે બચી જતા હોય ને, તો આપણી મોટા મોટી શક્તિ છે આપણી ગૌ ભક્તિ. ગાય માતા જ આપણે બચાવે છે, યાદ રાખજો મિત્રો. અને એ ગાય માતા જેથી રેઢિયાર કરવા માટે છોડો ને, તો ગામને હિમાલય ઊભી ઊભી આંખમાંથી દળદળ આહુડા પાડતી હોય અને કેવા નિહાળ નાખે. અને હું કહે કે હે ધણી, હે મૂર્ખા, હે નરાધમ, છોડી તો ભલે છોડી, પણ તારે મને રેઢિયાર કરવી નહોતી, હું તો ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, હે મૂર્ખા, રેઢિયાર કરીને એનું મને દુઃખ નથી, કે રેઢિયાર કરી તો ભલે કરી, પણ તારે મને કહાય વારે વેચવી નહોતી, હું તો ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે મૂર્ખા, હે નરાધમ, કહાય વાળે વેચી ને એનું મને દુઃખ નથી, કે કહાય વાળે વેચી તો ભલે વેચી, પણ તારે મારી ઉપર કરવત મુકાવા નહોતી દેવી, હું તો ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, કરવત મુકાવીને એનું દુઃખ નથી, કે કરવત મુકાવી તો ભલે મુકાવી, પણ તારે મને કપાવા નહોતી દેવી, હું તો ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, કપાવા દીધી ને એનો અફસોસ નથી, કે કપાવા દીધી તો ભલે દીધી, પણ તારે મને ચૂલે ચડાવવી નહોતી, હું ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, ચૂલે ચડાવીને એનું દુઃખ નથી, કે ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ તારે મને બફાવા નહોતી દેવી, હું તો ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, હે મૂર્ખા, હે નરાધમ, બફાવા દીધી ને એનું દુઃખ નથી, કે બફાવા દીધી તો ભલે દીધી, પણ તારે મને થાળીમાં પીરસવી નહોતી, હું તો ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, થાળીમાં પીરસી ને એનું દુઃખ નથી, કે થાળીમાં પીરસી તો ભલે પીરસી, પણ તારે મને ખાવી નહોતી, હું ગોકુલની ગાવલડી છું. હે ધણી, હે માણસ, હે મૂર્ખા, ખાધી તો ભલે ખાધી, પણ હે નરાધમ, હે માણસ, તારે મને માં નહોતી કેવી. મિત્રો, જેને આપણે માનું બિરુદ આપ્યું છે, જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, એ ગાય માતાને ખરેખર આ બજારના પ્લાસ્ટિક ખાવા પડે ને કોકના ઉકળા છાંટવા પડે ને, તો આપણા હિન્દુ માટે ધિકારને પાત્ર છે, કારણ કે એને આપણે માનું બિરુદ આપ્યું છે એ ગાય માતાના દાન માટે મિત્રો. અને એમાંય માં જગદંબાનું બાનું છે, અને 100 રૂપિયાનો એક બોલ તો કોણ એવો દાતા છે કે જગા ભાઈ પેલો બોલ મારી કુળદેવીના નામ ઉપર, કારણ કે કુળદેવી વગરનું કોઈ હોય નહીં. હા, ફટાફટ ભાવે છે. આ ખાલી 151 બોલ એટલે કઈ ન કહેવાય ને. અને આ ભાઈ ગાત્રાળ ડિલક્સ એમના તરફથી 551 રૂપિયા ફાળામાં આવે છે. હા, એવા અમારે 5 બોલ રમેશભાઈ કુરજીભાઈ સોલંકી એમના તરફથી માં જગદંબાના બાનામાં 5 બોલ આવે છે. એકવાર જોરદાર તાળી. હા, 151 બોલ ખાલી કરવાના છે. કદાચ 151 ને બોલે 200 થઈ જાય તો એ ગૌ માતામાં રહેવા, અમે કઈ લઈ જવાના ને ફટાફટ. અને આમાં ઉભા રહ્યો ખાસ અટાણ સુધી પૈસા છે ને ભાઈઓ આપ્યા. આયોજનના ભાઈએ કહ્યું, આ ભાઈઓએ કરી મહેનત, બધી ભાઈઓએ કરી. તમે હાવ મફતમાં કાન ગોપી જોવ છો, અને આ દૂધમાંથી બકાલામાંથી કટકી કરી હોય, પતિ દેહ હુઈ ગયા હોય ને એનો શર્ટ ખીલી ટીંગાતો હોય, અને સાની મને એમાંથી હોની લોટ હેરવી લીધી હોય, એ જે કંઈ પાપ થઈ ગયું હોય છૂટી જવાનું છે. ભલે તમારે એક એક બહેનો પાસે હો હો ન હોય તો પચા પચામાં 2 પાર્ટનર થઈ જાઓ, એથી કરતાંય આટો લઈ ગયો હોય તો 25-25માં 4 પાર્ટનર થઈ જાઓ ઊભી રહે. અને મને છે ને ચામુડામાં કાલ હાંજી સપનામાં આવ્યા હતા, કાલ હાંજની જ વાત કરું, આજે 2 વાગે માતાજી મને સાક્ષાત દર્શન દીધા. એ કે બેટા તું હરણાસા જવાનો છે? હું કહા
કે ગૌશાળામાં હું કહું આ કે ન્યા કાનકોપી છે હું કહું આ માતાજી કૃષ્ણ ભગવાનની લીલા છે કે એમાં મારું બાનું રજૂ કરવાના છે મારો ગરબો એ કે હા કે ન્યા મારી બેનું દીકરીઓ જોવા આવશે હું કહું હા માં એ કે એ બધું એને કહેજે કે જે મારા ગરબામાં હોહોની નોટ આપશે એને આવતી હાથમ આઠમ ઉપર તૈન તૈન એકા આવશે અને જે નહીં આપે એને તૂટીને દૂડું નીકળશે એટલે બધા બહેનો ને બધા ને હા એક બોલ અમારે કનકાઈ માના નામ ઉપર ઉપાડ્યો હા ટાવર પકડાય હા તું કાકા કે માં મને કાકા કે માં મારું મન પડી જાય હા માં કનકાઈ ના નામ ઉપર પાંચ બોલ એક વાર જોરદાર તાળી જય કનકાઈ હા પાંચ બોલ અમારે સૌરાષ્ટ્ર રસધારા ચેનલ છે ને એમના તરફથી પાંચ બોલ એક વાર એમને જોરદાર તાળી થી વધાવો પાંચ બોલ અમારે રાકેશભાઈ તરફથી આવે છે વાહ પાંચ બોલ નગાભાઈ નગાભાઈ કાળાભાઈ એમના તરફથી પાંચ બોલ મિલનભાઈ ગોવિંદભાઈ નાગેરા તરફથી બે બોલ વાહ ધન્યવાદ આગળ ને બોલ થતા હું ઈરામ બોલો હા હા વિજવાસણ માતાજી વિજવાસણ માતાજી અરે એ તો મારા કુટ દેવી છે વાહ પેલા ફટાફટ શા દી જાવ આ બગા ખાઈ બિચારા શા દી જાવ રામ રાજ્યમાં દૂધોર પેંડા કૃષ્ણ રાજ્યમાં ઘી કલિયુગમાં માન શા મળી બટા ફૂકી ફૂકી પી આ તો આયોજન સારું છે કે શાહ વગર બહાર કે આવી જાય નકર અમુક અમુક ગામમાં અમે પ્રોગ્રામમાં જાય ને એ શાહ આવે નહીં શાહ નો આવે ને પછી અમે શાહને સંગીતમાં બોલાવી જેમ રાંદલમાના લોટા તેડો ને એમ શાહને બોલાવવા પડે પણ બેંદા વગર આવી છે શાહ માતાજી શાહ માતાજી શાહ દેવીનું આહવાન કરવું પડે ખીમભાઈ કેવી રીતે આપણે શાહ માતાજીને બોલાવી ઉભાર્યો પેલા શાહ માતાજી ને અહીં નકર ગોગાઈ ગયો હા કે જય જય શા માતા નહીં આને ખબર હોય શા ક્યાંથી આવે એમાં હું કે આને ખબર હોય શા માતા કેમનાથી આવે શા શા દેવી નું આહવાન કરવાનું છે કે જય જય શા માતા મારી જય જય શા માતા એની તો ઉઠી દર્શન કરતા એની તો ઉઠી દર્શન કરતા એ પછી કામે જાતા મારી જય જય શા માતા તમાકુ બધું ખાવું જોઈએ આમાં જ બધામાં જ ફાયદો છે રાજુ નાઈકમાં બધામાં જ ફાયદો થાય હું ફાયદો થાય કહું કે શા પીવાથી શાન વધે શા પીવાથી બુદ્ધિ વધે માણા હાંજે હુઈ જાય એનું મગજ હુઈ જાય હવારમાં ઉઠાડો ને કામ નીકળ્યું શાના બે હબલકા ભરાવી દો એટલે રાતના બહાર એક વાગ્યા સુધી કોમ્પ્યુટરની ઘોડી વહેતું થઈ જાય શા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે બીડી પીવાથી શરીરમાં બળ વધે ને ફેફસા નબળા પડે શા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે તમાકુ ખાવાથી તન વધે માવા ખાવાથી માન વધે અને ગુટકા ખાવાથી ગમ વધે પણ આ બધું ખાઈને તો આપણા બાપની વાહે કાંઈ ન વધે ધોરું થઈ જાય એટલે મેપે મેપે ખાવું બોલ
હા તાલાલા ગામ અને અમારે વિશાલભાઈ ગાજે એમના તરફથી પાંચ બોલવા ધન્યવાદ સ્વર્ગસ્થ હાવરાભાઈ વરજંગભાઈ નાગેરા એક બોલ માં સોનલ મઢડાવાળી માં સોનલ માના નામ ઉપર એક બોલ હા એલા એટલા બતાય ભાઈ ખરેખર એટલા માટે આ લોકોને એકવાર મારા તરફથી તાળીથી વધાવો મારા કહેવાથી અરણાસાળા બધાય કારણ કે દાદા અહીં નહીં પણ ગમે ગામમાં પ્રોગ્રામ હોય અને અમે ફોન કરીને કે અમારો પ્રોગ્રામ છે એટલે આ ગ્રુપ છે ને આખું અમારે ઉંબાથી નીતેશભાઈ ભાલપરાથી માલદેવભાઈ પટાટ પછી હિતેશભાઈ ડોક્ટર રામસિંહ આંબલિયા અને બધા પૈસા આપે અમારે આંબલિયાળા ગામ રામસિંહભાઈ બારળ નીતેશભાઈ પંપાણિયા પછી નીતેશભાઈ ઉંબા સોલંકી અને માલદેવભાઈ પટાટ ભાલપરા એ બધા મિત્રો તરફથી શૈલેષભાઈ આ પત્રકાર ઓલી હોટલ કઈ મને ભૂલાઈ જાય કારણ કે હું તાલાલા નીકળું ને એકવાર મફત જમી આવું પછી મને યાદ રહી તમે મને ભૂલી નહીં જાવ ને હેમંતભાઈ પૈસા લેવો ને તો હું પછી મોરો પડી જાય ફ્રીમાં રામસે એટલું તો કરાવી દે મારે આમ જ કરવાનું છે બીજી જ મારે કંઈ કમાણી છે નહીં હા એને એને ખાતે લખી નાખજો આ પાંચે મિત્રો તરફથી મિત્રો માં જગદંબાના બાનામાં 51 બોલ એટલે 5100 રૂપિયા 51 બોલ આપે એકવાર જોરદાર તાળી નાગભાઈ માના નામ ઉપર પણ ટાવર નથી પકડાય તો તારે કવરેજ નથી કપાય તારે કવરેજ કપાય ને આ એટલે તું કહું તું કાર્ડ બદલાવી નાખ નહીં નથી બદલાવી દેતા નથી બદલાવી દેતા એવું નહીં મારા પપ્પા નથી બદલાવી દેતા તો પપ્પો બદલાવી નાખ અહીંયા છે ને જીઓ નું ટાવર છે ગામમાં હા ભાઈ જીઓ નું છે પણ ધીરુ ધીરુભાઈ ના ઝીણકા છોકરા નું છે મોટા છોકરા નું અમારી બાજુ છે એટલે ટાવર ઓછો ખાખભાઈ માં ખાગો હા ગણપતિ નો ગો ખાખભાઈ માના નામ ઉપર 5 બોલ એકવાર જોરદાર તાળી 6 બોલ અમારે ગાત્રાળ માતાજી ના નામ ઉપર તમે તાળી તો પડો મફત છે જો હાંભળો હાંભળો ઉભી રે ઉતામરી બોવો હદક લાવરી બોવ ખરેખર આ ખરેખર આવી તું કામની છે મને ખબર નહોતી આને કે દેવું ને ધ્યાલ થઈ જાય દુખી નહીં થયો કેવું કામ હાંભળો તાળી છે ને ભાઈ જો હાંભળજો તમને મોજ આવે ને તાળી પાડો ખાલી કારણ કે તાળી છે ને કલાકાર નું હયું છે અને છોકરાઓ ત્રણ વસ્તુ જીવનમાં ભૂલવી નહીં કઈ કઈ ત્રણ વસ્તુ એક કલાકાર ને તાળી ભજન નો હોય નાટક નો હોય રામા મંડળ નો કોઈ પણ કલાકાર ને તાળી ભેહ ને ખાણ અને બાઈ ને હાળી એ ત્રણ નું ભૂલો એટલે કોઈ દુખી નહોતા ગમે એટલી રાત ના ઉજાગરા હોય થાકેલો કલાકાર તાલી પાલો ઠાકડો ઉતરી જાય ગમે એવી દૂધની ભેહ હોય દોવા ન દેતી ખાંડ નું સબલું ભરીને મૂકો ને બોગળ્યું ભરી દે ને અમારા જેવા કલાકારો આખરે ઠેકડા મારીને ઘેરે ગયા હોય સવારમાં ડેલી ખોલીને કીધું કે હાઈ ભીરું એને કહો એક ગરમ પાણી ડોલ કરી દેજે ને એક ટકા બી ચા કરી દેજે હા હરણા શાક ગયો તો હરખુરો થઈને બહુ કુદું લાગે એમ થતા વેરાણા નો ઘા આવે તો અમારે સમજી જવાય પાછો પ્રોગ્રામ પૂરો કરીને જાય ને દોઢી ની હાળી લઈ જાવી સોમનાથ દાદા આ ગાય માતા હતું થપા ને થપા રૂપિયા આપે ને આ છોકરા એટલી કાય કરી છતાં આ લોકો તાલી ન પાડે તો એને એવા હરા પાપો ઘી લોકો અટાણે તાલી ન પાડે ને હવારી ખો થાય ભલી ખંજોરે એકવાર તાલી પાડો બધા તાલી પાડો હા રાંધિયા નામ ઉપર બે બોલ ને હા ધન્યવાદ હા ઉભી તો રે અહીંયા ટાવર ઘૂસી ગયું પેલા ઉભી રે તારા હમુ તો હું બેઠી નથી ધ્યાન દેતો આવું તું જરી કોક હમું ધ્યાન તો દેવા દે નહીં હું તારા હમું ધ્યાન દેવું
દીપકભાઈ ભગાભાઈ એમના તરફથી પાંચ બોલવા. સોળવડી માતાજી, સોળવડી માતાજીના નામ ઉપર પાંચ બોલવા. ધન્યવાદ. પાંચ પાંચ ના ગાણવા આવે. સોળવ માતાજીના નામ ઉપર ત્રણ બોલ. હા રેડી, હાલ બોલ. સોનલ માં, માં હોનલ ના નામ ઉપર એક બોલ. ભાઈ ફટાફટ બધાય આપી જ દો બોલ. નાલો માવા નો જોઈએ. ભાઈ ભાઈ એક વાર જોરદાર તાળી. માં ગાતરાજ ના નામ ઉપર ફરી વખત મિત્રો પાંચ બોલ આવે છે. કે પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ કરતા ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર. મિત્રો આ ગૌ માતાનું એવું વાવેતર છે, એવું વાવેતર છે મિત્રો કે આમાં એક રૂપિયો આપશો ને આને હો ફૂટ ઊંડું ગાળીને વાવો ને તો આ કોકડી કોટો કાઢે, તમને નહીં તો તમારી પરજાને, એની નહીં તો એની પરજાને, આ 100% આડું આવશે. આ ગાય માતાનું વાવેતર છે મિત્રો. અને આમાં જે જે દાન આપશે ને નણભાઈ, આમાં જે દાન આપે ને એના છોકરાના 12માં 10માં ને 12માં ના ટ્યુશન ન રાખવા પડે, એના ટ્યુશન તો કાળીઓ ઠાકર રાખી દે. અને મિત્રો એક બીજી વાત કે આપણે બધા અહીં જાણો છો કે આપણે બધાને કોઈ તકલીફ પડે નણભાઈ તો આપણે આપણે આપણા મા બાપ પાસે જઈને રડીને કે મા બાપા મને આ તકલીફ છે, મને રોવું આવે તો આપણે રડી, આપણા મા બાપને રડવું આવે તો ભગવાન પાસે જઈને રડે કે હે ભગવાન તે મને આવી કષ્ટી દીધી. પણ જેથી ભગવાન કાળિયા ઠાકરને ગોકુળ છોડી અને મથુરા જવું પડ્યું, જેથી ભગવાનને રોવું હતું તો એ કેના પાસે રડાય છે. જેથી ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો માલિક ગોકુળ ગામની ગૌશાળામાં જઈ અને કામધેનુ નામની ગાય માતાને બથ ભરીને આપણો ભગવાન કૃષ્ણ પરમાત્મા રેડ્યો તો અને એનાય દુઃખ સહન કરી જાય, એનાય દુઃખને પી જાય ને ભગવાનના દુઃખને મટાડી દે ને એ આ ગાય માતા છે. કદાચ ગમે એવી અપવિત્ર જગ્યા હોય, અશુદ્ધ જગ્યા હોય મિત્રો, જ્યાં ખાલી ગાયનું ગૌમૂત્ર છાંટો ને તો જગ્યા પવિત્ર થઈ જાય એવી ગાય માતાની તાકાત છે. અને આમાં એક રૂપિયો આપશો ને તો એક વરાધીની અંદર જો ભગવાન કાળિયો ઠાકર તમને એક ના દહ કરી ન આપી દે ને તો જગાભાઈને માથામાં ખાડું મારજો. પણ એકવાર ભગવાન કે તું આપી તો જો, બાકી જિંદગી આખી હું આપવા બંધાયેલો છું. હે એવા ગાય માતાના નામ ઉપર હાલો. બીજા ગાત્રાળ માના નામ ઉપર બે બોલ. સ્વર્ગસ્થ રામભાઈ મેરામણભાઈ નાગેરા તથા હસ્તક, હા સ્વર્ગસ્થ, હા બરજો સ્વર્ગસ્થ રામભાઈ મેરામણભાઈ નાગેરા હસ્તક દેવશીભાઈ નાગેરા રાજુલા એમના તરફથી માં જગદંબાના બાનામાં 50 બોલ આવે છે. 5000 રૂપિયા. એકવાર જોરદાર તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. વાહ. હા માં સોળવના નામ ઉપર ફરી વખત 5 બોલ આવે છે. મોગલમાના નામ ઉપર ફરી વખત 1 બોલ. અમારે ડિલક્સ પાન રાજકોટ એમના તરફથી 5, માં જગદંબાના બાનામાં 5 બોલ આવે છે. માં વિજવાસણ માતાજીના નામ ઉપર ફરી વખત 1 બોલ. હા ફટાફટ ભાઈ આપી બધા આપી દો. એ 100 રૂપિયા એટલે કઈ કિંમત નથી. અટાણે એક માવો ખાવા જાવ ને તો 10 રૂપિયા વપરાય જાય. હા ગાત્રાળ માના નામ ઉપર ફરી વખત 1 બોલ. હા એક ગાત્રાળ માતાજીના નામ ઉપર 1 બોલ, એક સોળવ માતાજીના નામ ઉપર 1 બોલ. હા રાજ્ય માના નામ ઉપર 1 બોલ. પાછો 1 બોલ રાજ્ય માના નામ ઉપર. હા પાછો 1 બોલ. કોઈ નેવરું નથી. આની કુંડનો ખૂણો બાકી છે. આ મારે ધક્કો થાવ અહીંથી જ લેવાનું છે. આમ હરાયો ન મુકાય પાપ લાગે મને. બધા એ છોકરાઓ આતે મોબાઈલમાં જીઓ વાળા કાલથી ફ્રી આપ્યું છે. કોલ થશે નેટ નહીં આવે. આરવ જિગ્નેશભાઈ રામ એમના તરફથી પણ 5 બોલ. વાહ. સોળવ માતાજીના નામ ઉપર 5 બોલ. આમ હોય જાય. મહેશભાઈ ધનાભાઈ દાનાભાઈ કાનાભાઈ મહેશભાઈ કાનાભાઈ નાગેરા
એમના તરફથી 10 બોલ. વાહ, તાળી પાડો તાળી પાડો, એકવાર જોરદાર તાળી પાડો તાળી પાડો. દીપકભાઈ રામ એમના તરફથી 1 બોલ, ગાત્રાળ માના નામ ઉપર 2 બોલ. હા,